ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓને કારણે વડોદરાની સંસ્કારી નગરી વિકાસમાં પાછળ અને આફતમાં આગળ છે. તો ભાજપ નેતાઓના ભ્રષ્ટાચારનો ભોગ હવે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બન્યા. તો મુખ્યમંત્રીએ તો નેતાઓને બરાબર ના ખખડાવી નાખ્યા અને બરાબરનો ભાજપ નેતાઓનો ઉધડો પણ લઈ લીધો. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણા મુખ્યમંત્રી વડોદરા પહોંચ્યા હતા ભાજપ નેતાઓ સાથે બેઠક કરવા, પરંતુ ભૂપેન્દ્ર દાદાની ગાડી પૂરના પાણીમાં ફસાઈ અને દાદાએ ભાજપ નેતાઓને બરાબર ના ખખડાવ્યા અને ઉધડો લીધો અને કહ્યું કે વડોદરામાં દર વખતે આવી જ પરિસ્થિતિ થાય છે. વડોદરામાં સતત ત્રીજી વાર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે તેમ કહી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેતાઓને બરાબર ના ખખડાવ્યા. ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં જે અવારનવાર સ્થિતિનું નિર્માણ થાય છે તેને લઈને બરાબરના નેતાઓને જ્યારે ખખડાવ્યા ત્યારે એક નેતાએ કહ્યું કે કોઈ સાંભળતું નથી, આગળથી કોઈ સરખો જવાબ નથી મળતો તેવું કહેવામાં આવ્યું. ત્યારે ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર ગુસ્સે થયા અને કહ્યું કે 30 વર્ષથી જ્યારે ભાજપની સરકાર છે ત્યારે કોઈ સાંભળતું કેમ નથી, જ્યારે હાઈકમાન આપણી તો સાંભળતું કેમ નથી તેવું ભૂપેન્દ્ર પટેલને એ ભાજપ નેતાને કહ્યું. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ભાજપ નેતાઓનું જ કોઈ સાંભળતું નથી, ભાજપ નેતાઓનું અધિકારીઓ સુદ્ધા નથી સાંભળતા, ભાજપ નેતાઓની વારંવાર અવગણના કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર હવે તો ભૂપેન્દ્ર દાદાની સામે જ આ ભાજપ નેતાએ કહી દીધું અને કમ્પ્લેન કરી દીધી કે કોઈ સાંભળતું નથી, અને તે સાંભળતા જ ભૂપેન્દ્ર દાદા રોષે ભરાયા અને કહ્યું કે મને નામ આપો કે કોણ નથી સાંભળતું, હું હાઈકમાન સુધી તેની કમ્પ્લેન કરીશ, તેની શિકાયત કરીશ તેવું ભૂપેન્દ્ર દાદાએ કહ્યું. ત્યારે વડોદરા નદી હવે ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. વડોદરામાં આ છેલ્લા 20 વર્ષમાં 20 વખત પૂર આવ્યા છે, પરંતુ આ વખતે સૌથી ખરાબ પરિસ્થિતિ રહી છે, કારણ કે આ વર્ષ 2024માં વડોદરામાં ત્રીજી વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે. વડોદરા નદી હવે ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. વડોદરા નદીમાં અત્યારે 25 ફૂટે પાણી પહોંચ્યું છે, જ્યારે 26 ફૂટે ભયજનક સપાટી છે. અત્યારે ફરી એકવાર વડોદરા વાસીઓ પર એક મોટું સંકટ ઊભું થયું છે. વડોદરા વાસીઓના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે. માત્ર એક મુખ્યમંત્રીની ગાડી ફસાતા મુખ્યમંત્રીને આટલો રોષ આવ્યો તો એ વડોદરા વાસીઓનું શું થતું હશે, જે વડોદરા વાસીઓએ 3-3, 4-4 દિવસ સુધી જમવાનું નહીં જમ્યું હોય, ઘરમાં જેટલો સામાન હશે તેનાથી તેમનું ગુજરાન ચલાવ્યું. સાહેબ, તમે મુખ્યમંત્રી છો, તમારી ગાડી પાણીમાં ફસાય તો તમે આટલા રોષે ભરાઈ જાઓ છો, તમને અહેસાસ થાય છે કે વડોદરા વાસીઓએ ભોગવ્યું. પરંતુ સાહેબ, જ્યારે પહેલા પૂર આવ્યું ત્યારે આ વડોદરા વાસીઓ 3-3, 4-4 દિવસ સુધી ઘરમાં ભૂખ્યા રહ્યા હતા. એ વડોદરા વાસીઓ ભરાઈ ગયા પૂરની સ્થિતિમાં ઝઝૂમીને બહાર આવ્યા છો. તમે માત્ર તમારી ગાડી પાણીમાં ફસાવવાથી આટલા રોષે ભરાઈ ગયા? ત્યારે આ વિશે વડોદરામાં અત્યારે ભયજનક સપાટીએ પાણી પહોંચ્યું છે. જે વિશ્વામિત્રી નદી છે તેની સપાટી હવે 25 ફૂટે પહોંચી ગઈ છે, ભયજનક સપાટીએ પહોંચવાની કગાર પર છે, માત્ર 1 ફૂટ જેટલું બાકી છે. ત્યારે વડોદરા પર હવે એક બીજો મોટો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. ત્યારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, ચેરમેન અને મેયર જે છે તેમણે કર્મચારીઓ સાથે બેઠકો શરૂ કરી અને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. તો તેમને પણ સાંભળી લઈએ કે તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે. વડોદરા શહેરમાં આજે ખૂબ વરસાદ પડી છે, જેના લીધે વિશ્વામિત્રી રિવરમાં વોટર લેવલમાં રાઈઝ થયું છે, જેના કારણે લો લાઈંગ એરિયામાં પાણી ભરાઈ જવાની અને કદાચ કેટલાક વિસ્તારોમાંથી લોકોને કચડવાની પરિસ્થિતિ ઉપસ્થિત થવાની શક્યતા છે. આના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ સાથે સાથે રેવન્યુ વિભાગ સંકલિત તરીકે ઓપરેશન આપણે કરીએ છીએ. કેટલાક વિસ્તારો કદાચ નાઇટ દરમિયાન ઇમ્પેક્ટ થાય એવા વિસ્તારોમાં આપણે પબ્લિક એડ્રેસ સિસ્ટમથી આપણે જાણ કરીને લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની કાર્યવાહી કરીએ છીએ અને
સતત વોટર લેવલને મોનિટરિંગ કરીને કેવી રીતે આઉટકમને ઇમ્પેક્ટ થશે તેને ધ્યાને રાખીને આપણે શહેરીજનોને એલર્ટ કરતા રહીશું અને મ્યુનિસિપલ પોલીસ ટીમ અને NDRFના ટુકડીઓ જે જરૂરિયાત પડે તે મુજબ ઇન્ટરવીન કરીને લોકોને સ્થળાંતર કરવા અથવા એમને જે એલર્ટમાં રાખવા આ અંગેનું કાર્યવાહી કરતા રહીશું અને સતત રિવર વોટર લેવલનું મોનિટરિંગ અને આજવા ડેમનું લેવલનું મોનિટરિંગ થઈ રહ્યું છે જે ઇવોલ્વિંગ સિચ્યુએશનના આધારે રિસ્પોન્ડ કરવા માટે તમામ પોલીસ સ્ટેશનો સુપરવાઇઝરી પોલીસ અધિકારીઓ ટ્રાફિક પોલીસ TRB અને અન્ય આપણા વોલન્ટરી ઓક્સિલરી ફોર્સીસ તૈનાત છે, સતર્ક છે અને શહેરના લોકોને સુરક્ષિત રાખવા માટે શહેર પોલીસ સતર્ક છે. અત્યારે જે બપોરે ધોધમાર વરસાદ વડોદરા સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો એના કારણે અને ગ્રામ્ય વિસ્તારમાંથી જે પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે એના કારણે નદીનું જળસ્તર વધી રહ્યું છે. અત્યારે 22 ફૂટ એટલે કે એલર્ટ લેવલ પર વિશ્વામિત્રી પહોંચી છે અને 25-26 ફૂટ થતાં લો લાઈંગ એરિયામાં પાણી ભરાય છે. એટલે ખાસ કરીને એવું કહેવા માંગુ છું કે લો લાઈંગના એરિયાના જે પણ લોકો હોય એમને સાવચેત જગ્યા રહેવું અને અમે શિફ્ટિંગની વ્યવસ્થા ગોઠવી છે એનો પણ ઉપયોગ કરી અને શિફ્ટ થઈ જાય એડવાન્સમાં. સાથોસાથ અત્યારે ઓરેન્જ એલર્ટ, ઓલ ઓફ સડન ઓરેન્જ એલર્ટ આવ્યું છે. અત્યાર સુધી યલો એલર્ટમાં હતા, હવે ઓરેન્જ એલર્ટ છે. એટલે કદાચ બધા વરસાદ રાત્રે પણ પડે, એટલે વરસાદ પડે અને વિશ્વામિત્રીનું સ્તર વધે છે એના કારણે વિશ્વામિત્રીનું સ્તર વધવાનું સંભાવના વધી ગઈ છે. એટલે લોકોને હું સાવચેત રહેવા સૂચન કરું છું અને નીચાણવાળા ભાગવાળા જે લોકો છે એને ઉંચાણ ભાગ અથવા શિફ્ટ થઈ જવા અને અમે જે મશીનરી ગોઠવી છે એનો ઉપયોગ કરી શિફ્ટ કરવા હું વિનંતી કરું છું. NDRFની અમે સેફ્ટી માટે 2 ટીમો બોલાવી છે. પરશુરામ ભટ્ટા અને આજુબાજુના વિસ્તારમાં 1 ટીમ સ્ટેન્ડબાયમાં છે. જોડે જોડે જે સમા હરણી અને એ જે બધા વિસ્તારો છે ત્યાં પણ 1 ટીમ સ્ટેન્ડબાયમાં અત્યારે જઈ રહી છે. સાથોસાથ અમે બધી જગ્યાએ તરાપા પણ મુકાવ્યા છે, શિફ્ટિંગ માટે બસોની પણ વ્યવસ્થા કરી છે. એટલે પુનઃ રજૂઆત કરું, પુનઃ વિનંતી કરું છું કે જે લો લેવલના જે લોકો છે એ લોકો શિફ્ટ થઈ જાય અને લોકો એલર્ટ રહે. વિશ્વામિત્રી નદીમાં આપણે સૌ જાણીએ છીએ તેમ 22 ફૂટના લેવલ પર પહોંચી ચૂકી છે. ત્યારે 22 ફૂટના લેવલ પર આપણે પહેલું સાયરન વગાડતા હોય છે, 24 ફૂટમાં તૂટક તૂટક સેકન્ડ વખત લોકોને માહિતી મળે માટે સાયરન વગાડવામાં આવતું હોય છે અને લોકોને શિફ્ટિંગની કામગીરી જ્યારે 20 ફૂટનું લેવલ ક્રોસ કરે ત્યારથી કરી દેવામાં આવતી હોય છે. તે મુજબ અત્યારે લગભગ 200 જેટલા લોકોને અલગ અલગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિફ્ટિંગ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની રહેવાની જમવાની અને મેડિકલની ટીમ પણ ત્યાં કોઈકને જરૂર પડે તો એના માટે મેડિકલની ટીમ પણ ત્યાં આગળ અવેલેબલ રાખવામાં આવી છે. તો સાથે સાથે જે પણ અસરગ્રસ્ત વિસ્તારો હોય એમાં એના માટે લગભગ 150 જેટલા તરાપાની ઓલરેડી આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. તેમાંથી 34 જેટલા તરાપાઓ અત્યારે વિવિધ વિસ્તારમાં કે જ્યાં મોસ્ટલી અફેક્ટેડ એરિયા છે, જ્યારે પૂર આવે છે અને પાણી ભરાઈ જાય છે અને તકલીફ પડતી હોય છે તેવા 40 જેટલા સ્થળોએ તરાપા ગોઠવી દેવામાં 34 જેટલા સ્થળોએ ગોઠવી દેવામાં આવ્યા છે. બીજા 6 પણ ત્યાં સ્ટેન્ડ ઓવર રાખવામાં આવ્યા છે અને કુલ 150 જેટલા તરાપાની વ્યવસ્થા આપણે તૈયાર કરીને રાખેલી છે. અત્યારે ડિનર માટે લગભગ 2000 લોકો જમી શકે તેટલું ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સાથે સાથે દૂધની થેલી જે આવતીકાલે સવારે આવા જે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં છે ત્યાં નાગરિકોને પહોંચાડવા માટે 2000 જેટલી દૂધની થેલી છે, 2000 જેટલા સૂકા નાસ્તાના પેકેટ છે, 10000 જેટલી પાણીની બોટલો છે. એક જરોદ અને એક દેરોલથી આમ 2 NDRFની ટીમ અહીં પહોંચી ચૂકી છે અને લોકોની વચ્ચે જ્યાં પણ લોકોને શિફ્ટિંગ કરવા માટેની જરૂરિયાત છે એવા વિસ્તારોમાં જઈ અને તેઓ તેમની કામગીરી ચાલુ કરી દેશે. સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જે પણ કોર્પોરેશનની જે પણ પૂરના સમયમાં જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની જે ટીમો હોય તે સૌ અધિકારીશ્રીઓની ટીમ, વોર્ડ ઓફિસર્સની ટીમ, વોર્ડ વાઇઝ પણ લિસ્ટ મંગાવવામાં આવી રહ્યું છે કે જે જે વોર્ડમાં જ્યાં પણ
અત્યારે વોટર લોગિંગના કારણે જે વિસ્તારો પાણીમાં છે એ વિસ્તારોમાં પણ કોઈ પણ પ્રકારની સહાય કોર્પોરેશન દ્વારા જે પણ આપવામાં આવી રહી છે તે નાગરિકોને જરૂર હોય તો તેમના લોકલ વોર્ડ સુધી પહોંચાડીને વોર્ડ દ્વારા વોર્ડ ઓફિસ દ્વારા વિસ્તારમાં પહોંચાડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ગત મોડી સાંજના વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણા દ્વારા અગાઉથી જ જ્યારે વધુ વરસાદ અને વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી ત્યારે પ્રી પ્લાનિંગ માટે ગઈકાલે સાંજે જ અહીં એક મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં અમે સૌએ સાથે મળી અને બધા જ પ્લાનિંગ કરી દીધા હતા. જે પણ પ્લાનિંગ લોકોના શિફ્ટિંગ કરવાના હોય કે પછી કોર્પોરેશનની લગતી તમામ ટીમ હોય, પોલીસ વિભાગ હોય, કલેક્ટર ઓફિસમાં જાણ કરવાની હોય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે દરેક હેલ્થની ટીમ હોય, આ બધાને પૂરતા સાધનો સાથે સજ્જ રહેવા માટેની સૂચના ગતરોજ આપી દેવામાં આવી હતી. વાત કરીએ તો અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે, શાળા કોલેજો માટે કઈ રીતનું આયોજન કર્યું? ચોક્કસ શાળા કોલેજો માટેનું હું હમણાં વાત કરી લઉં છું. લગભગ તો કમિશનર સાહેબે વાત કરી લીધી હશે, હમણાં મારે જ્યારે વાત થઈ ત્યારે એમની વાત ચાલતી હતી, એટલે એના માટે પણ કાલે કંઈક રજા આપવા માટે કે કંઈક, જો કારણ કે સપાટી વધી રહી છે તો એના માટે અહીંયાથી માહિતી આપવામાં આવશે, સૂચના આપવામાં આવશે અને એ પ્રમાણે આવતીકાલે, કારણ કે લોકો ઘરેથી બહાર ન નીકળે અને શાળાઓ અને કોલેજો માટે પણ અહીંયાથી સૂચના આપી દેવામાં આવશે. આજે સવારથી અત્યાર સુધીમાં વડોદરામાં લગભગ 7 થી 5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. આજના કેટમેન્ટ એરિયામાં પણ લગભગ 3 ઇંચ જેટલો વરસાદ થયો છે. કાલાઘોડા વિસ્તારની સપાટી અત્યારે 22.11 ફૂટ એટલે પહેલું એલર્ટ 22 ફૂટનું હોય એને ક્રોસ કરી છે. આજવાની સપાટી 213 ફૂટ છે, રોલ લેવલથી ઉપર ચાલી રહ્યા છે. આજે વડોદરા શહેરમાં ઓરેન્જ એલર્ટ છે 8:30 સદનસીબે વરસાદે વિરામ લીધો છે. લગભગ આજવાનું લેવલ સ્ટેબલ થઈ ગયું છે. વિશ્વામિત્રી નદીમાં જે પાણીની આવક આવી રહી છે, જે વિશ્વામિત્રીના કેચમેન્ટ એરિયામાં પાણી પડ્યું છે, ધીરે ધીરે વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે. ધીરે ધીરે વિશ્વામિત્રી સપાટી વધી રહી છે. લગભગ છેલ્લા 1 કલાકમાં 1.5 ફૂટ એની સપાટી વધી છે. સપાટી વધવાની જે સ્પીડ છે ઘટી રહી છે, માનો 1 થી 2 માં 1 કલાકમાં 1.25 ફૂટ વધી હતી, ત્યાર પછી 0.7 થી 1 ફૂટ ધીરે 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 સપાટી વધવાની સ્પીડમાં ઘટાડો થઈ રહ્યો છે. વરસાદ વિરામ રાખે તો મને લાગે છે કે વરસાદની સપાટી 24-25 ફૂટ પહોંચી અને સ્ટેબલ થઈ જશે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને શિફ્ટ કરવાની અમે એલર્ટ આપી દીધું છે. અત્યાર સુધીમાં પેન્શનપુરા હોય, ઇન્દિરાનગર હોય, જલારામનગર હોય, કલ્યાણનગર હોય, આ બધા વિસ્તારમાંથી 200 જેટલા લોકોને નગર પ્રાથમિક શાળામાં શિફ્ટ કરી લીધા છે. એમના ખોરાકની વ્યવસ્થા કરી છે, દવાની વ્યવસ્થા કરી છે. એનડીઆરએફની 2 ટીમ સ્ટેન્ડબાયમાં રાખેલી છે. પરશુરામ ભટ્ટો અને જે લો લાઈંગ એરિયા છે એમાં એ લોકોને તૈનાત કરવામાં આવે છે. હજુ સુધી પૂરની પરિસ્થિતિ નથી, પણ પહેલું એલર્ટ આપતા આપણું તંત્ર સજ્જ કરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારમાં 150 જેટલા તરા પર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે. ખાવાની સાધન સામગ્રી માટે તૈયારી કરી દેવામાં આવી છે. પોલીસ ડિપાર્ટમેન્ટને પણ લો લાઈંગ એરિયાનો લિસ્ટ આપી અને એમની જોડે સંકલન કરી અને જ્યારે 24 ફૂટ 26 ફૂટ આવી સપાટી થાય તો 26 ઓગસ્ટ અને 27 ઓગસ્ટ જે એરિયામાં પાણી ભરાયા હતા તમામ લોકોને એલર્ટ કરવામાં આવશે. તંત્ર એ તમામ તૈયારી કરી લીધી છે, પરંતુ કુદરતી વરસાદ વધુ વધે તો પૂર આવી શકે, જો ને તોની પરિસ્થિતિ છે. પરંતુ અત્યારે આપણે એવું કહેવાય કે ટચ એન્ડ ગોવાળી સ્થિતિમાં છે. અત્યારે વરસાદ નથી, બધું કંટ્રોલમાં છે. ફક્ત વિશ્વામિત્રીના કાંઠાના લો લાઈન વિસ્તારોને શિફ્ટ કરવાની જરૂર છે. જે ગઈ વખતે આટલા લેવલ પર આપણે લગભગ 900 થી 1000 લોકોને શિફ્ટ કર્યા હતા, એટલે લગભગ આજે રાત્રે 900 થી 1000 લોકોને શિફ્ટ કરવાની જરૂર પડી શકે છે. સવાર સુધી વરસાદ ન પડે તો ધીરે ધીરે વિશ્વાસનું લેવલ ડાઉન થવાની શરૂઆત થતાં પછી આજોના દરવાજા છોડવા કે નહીં એ નક્કી કરવામાં આવશે. હાલ પૂરતો આજોના દરવાજા બંધ રાખવાનો, એવી રીતે પ્રતાપપુરા ડેમના દરવાજા બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે. આજવા ડેમ 214 ની સપાટી સુધી સ્ટ્રક્ચરલી સ્ટેબલ છે.
એટલે હાલ પૂરતી કોઈ ચિંતા કરવાનું કારણ નથી. પરંતુ મેં કીધું એમ કે ક્લાઇમેટ ચેન્જના લીધે જો અતિ ભારે વરસાદ પડે તો ચિંતાનું કારણ ઉદ્ભવી શકે, અધરવાઇઝ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ. તો વડોદરાના પૂરના પાણીમાં મુખ્યમંત્રીની ગાડી ફસાતા મુખ્યમંત્રીને વડોદરા વાસીઓનો અહેસાસ તો થઈ ગયો લાગે છે, કારણ કે નેતાઓનો ઉધડો તો લઈ લીધો. ત્યારે મુખ્યમંત્રી જે નેતાઓ પર બગડ્યા તેને લઈને તમારું શું માનવું છે? અત્યારે વડોદરામાં જે સિચ્યુએશન થઈ છે, સર્જાઈ છે પરિસ્થિતિ, તેને લઈને તમે શું માનો છો? તમે તેના જવાબદાર કોને ગણો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.